સામાન્ય કાળના આઠમા અઠવાડિયાનો સોમવાર. ધર્મસભા આજે કેન્ટબરીના સંત અગુસ્તીનનું પર્વ ઉજવે છે. ઈસુ આપણને સમજાવે છે કે આપણું કોઈ પણ પ્રકારનું વળગણ આપણને પૂર્ણ બનાવતા રોકે છે. પૈસા પ્રત્યેનો મોહ આવી હાનિ સર્જી શકે. હું કોને મહત્વ આપું છું, પ્રભુને કે પૈસાને? સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ, અધ્યાય 10, કડી 17-27. ઈસુ ફરી પ્રવાસે નીકળતા હતા એવામાં કોઈ એક માણસે દોડતા આવી પગે પડી તેમને કહ્યું, ભલા ગુરુદેવ, મને શાશ્વત જીવન મળે એ માટે મારે શું કરવું? ઈસુએ તેને કહ્યું, તું મને ભલો શા માટે કહે છે? એક ઈશ્વર સિવાય કોઈ ભલું છે જ નહીં. આજ્ઞાઓ તો તું જાણે છે, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી પૂરવી નહીં, છેતરપિંડી કરવી નહીં, માતા પિતાને માન આપવું. પેલાએ કહ્યું, પણ ગુરુદેવ, એ બધી આજ્ઞાઓ તો હું નાનો હતો ત્યારથી પાળતો આવ્યો છું. ઈસુએ એના ઉપર નજર ઠેરવી અને તેમના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો. પછી તેમણે કહ્યું, તારામાં એક વસ્તુ ખૂટે છે. જા, તારી પાસે જે કાંઈ છે તે બધું વેચી નાખ, અને જે ઉપજે તે ગરીબોને આપી દે, તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. ત્યાર પછી આવ, મારે પગલે ચાલ. આ સાંભળીને તેનું મોઢું પડી ગયું અને ભારે હૈયે તે ચાલ્યો ગયો, કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો. પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું, પૈસાદારોને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું કેટલું મુશ્કેલ પડશે. એમને આવું બોલતા સાંભળીને શિષ્યો તો અવાક જ થઈ ગયા. પણ ઈસુએ તો ફરીથી તેમને કહ્યું, વત્સો, જેઓ દુન્યવી સંપત્તિ ઉપર વિશ્વાસ રાખે છે તેમને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું કેટલું મુશ્કેલ છે. સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે, પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે. શિષ્યોના અચંબાનો કાંઈ પાર ન રહ્યો અને તેઓ માહોમાહે કહેવા લાગ્યા, તો પછી ઉદ્ધાર કોણ પામશે? ઈસુએ તેઓની ઉપર નજર ઠેરવી કહ્યું, માણસને માટે તો એ અશક્ય છે, પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી. ઈશ્વરને બધું જ શક્ય છે. ધનવાન યુવાન ભારે હૈયે ઈસુ પાસેથી પાછો જાય છે. સામાન્ય રીતે ઈસુ પાસે આવનાર હળવે હૈયે આનંદભેર હરખાતા હરખાતા પાછા જાય છે. ઈસુ તો એના એ જ છે, તો પછી આ ધનવાનને કેમ નિરાશ થવું પડ્યું? ધનવાન મુક્ત થવા માગતો નથી, ધનનું વળગણ તે છોડવા માગતો નથી. ઈસુ જણાવે છે કે અનંત જીવન મેળવવા અથવા સ્વર્ગમાં જવા 10 આજ્ઞાઓનું પાલન પૂરતું છે. આ ઉપરાંત ઈસુની અપાર કરુણા આપણને માફી આપવાની તૈયારી હંમેશા આપણી સાથે જ છે. આપણે આપણા પુણ્યોને બળે નહીં, પણ પ્રભુની અપાર દયાને કારણે સ્વર્ગમાં જઈશું. સ્વર્ગમાં જવા પહેલા આ પૃથ્વી પરના જીવન દરમિયાન મુક્તિનો અનુભવ કરવો હોય તો ઈસુ આપણને માર્ગ બતાવે છે. એ માર્ગ છે વળગણ મુક્તિનો, કોઈ પણ બાબતનો વધુ પડતો લગાવ નહીં રાખવાનો. જે બાબત જેટલી જરૂરી એટલો જ એ બાબત પર આધાર. પારકી આશ સદા નિરાશ, આ કહેવત સમજાવે છે કે અન્યો પર વધુ પડતો આધાર રાખવાથી આપણને
નિરાશ થવાનો વારો આવે છે. સૌથી વધુ આધાર એકમાત્ર પ્રભુ ઉપર જ રાખવાનો છે. પ્રભુ આપણને કદી નિરાશ નહીં કરે. ઈસુએ પણ કીધું છે કે જે કોઈ મા બાપને અથવા સંતાનને ઈસુ કરતાં વધુ મહત્વ આપે છે એ ઈસુને માટે યોગ્ય નથી. આપણને આપણા મમ્મી પપ્પાના વળગણથી, આપણા સંતાનોના વળગણથી છોડાવવા ઈસુ આવું શિક્ષણ આપે છે. ઈસુ ભેટ આપનાર છે. મા બાપ અથવા સંતાન ભેટ છે. ભેટ કરતાં ભેટ આપનારનું મહત્વ વધારે છે. પણ આપણે તો ભેટને એટલી વાલી કરીએ છીએ કે ભેટ આપનાર ભૂલાઈ જાય છે. આપણે મુક્ત નથી. ભેટ આપનારને મહત્વ આપીએ તો આપણે મુક્તિનો અનુભવ કરી શકીશું. ક્યારેક આપણે આપણા અહમને વળગી રહીએ છીએ. અહમના વળગણથી નથી આપણે માફી આપવાની ઉદારતા દર્શાવતા કે નથી માફી માગવાની નમ્રતા કેળવી શકતા. અંતરમાં પેલો દ્વેષ, ગુસ્સો, ઘવાયેલી લાગણી ભંડારાયા છે. પછી કેવી રીતે આપણને મુક્તિનો અનુભવ થાય? પ્રભુ વિરુદ્ધના પાપથી અપરાધીપણાની લાગણી અનુભવીએ છીએ. પ્રાયશ્ચિત સંસ્કાર ઉત્તમ સગવડ છે આપણા બંધનો તોડવા માટે.
વાળી વાટ જે કાપી ચલો હવે હું પણ ભૂલી જાઉં વાળી વાટ જે કાપી મળું પિતાને કહું પિતાજી બન્યો છું પાપી પિતા તમારો પુત્ર હવે પુત્ર શબ્દ તો લાજે ગણું મને કિંકર અધિક મને ના છાજે શલંકારો સોનાની વીટી પહેરાવે પુત્ર મારો શણગારો કહ્યું પિતાએ લીધું મની મેં પુત્ર સદાનો ગયો ખોયેલું મેં ફરી મેળવ્યું અવ પુત્ર સજીવન થયો અને ઘડીમાં ગીત નૃત્યની શરૂ થઈ ગઈ મિજબાની સ્નેહ હર્ષની પળમાં ખળખળ ખળકી રહી સરવાણી હવે કદી ના તજું પિતાને તજું કદી ના ઘરને હવે કદી ના દુભવું હું તો જનક તણાવ અંતરને હવે કદી ના દુભવું હું તો જનક તણાવ અંતરને હવે કદી ના દુભવું હું તો જનક તણાવ અંતરને હવે પિતા તણા ઘર ભણી ચલો મુજ પિતા